બે હજાર ચોવીસ વર્ષ અત્યારે હું બાવીસ મુદ્દા ઉપર વરસાદની આગાહી બી ખગોળ વિદ્યાના આધારે આપું છું આવતું વર્ષ ચોમાસું જે અત્યારે વર્ષ સારું જાય તે મારા પૂર્ણમાં છે ને તારીખ અગિયાર પાંચથી પંદર પાંચ માવઠું થશે અને ઓગણત્રીસ પાંચથી એકત્રીસ એક વાવાઝોડા છે વરસાદને રોહિણી ન થાય અને બે બે છે અંદર ચોમાસું બે જશે પંદર છ અને હતા છની અંદર અમુક જગ્યાએ ખેડૂત સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય ને ઇઠ્ઠાવીસ છ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વ અનુમાન છે ત્યારે આ વર્ષે વેરાવળમાં એક અતિવૃષ્ટિ થાય એ અતિવૃષ્ટિ જુલાઈ માસની અંદર બીજા વીકની અંદર થાય અને કદાચ નુકસાન પણ થાય અને વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર નાળા છલકાય તેવું મારું પૂર્વ અનુમાન ભાદર પછી પૂનમ આવે જે શરદ પૂનમ સુરત પૂનમની અંદર આકાશ ચોખ્ખું હોય ત્યારે છ થી સાંજના આઠ વાગે સવારના છ વાગ્યા સુધી આ અગાસી ઉપર પૌવા અને ખાંડ રાખવામાં આવે છે એ ખાંડની અંદર કેટલો ભેજ આવે એની ઉપરથી ઘણું તાર નીકળે કે આવતું વર્ષ કે થાય એની માટે વરસાદની આગાહી ઘણું જાણવા મળે છે અને જે પો પોસ્ટીની અંદર જે જાન્યુઆરી આપણે સંક્રાંતિ ત્યારે પણ એક વરસાદની આગામી ત્યારે આકાશ ફૂલ્લું રહેવું હોય છે અને મા મહિનાને માવઠું પણ થાય એટલે વર્ષ સારું જાય અને ઉત પવન એક જોવાનું પદ્ધતિ હોય છે ઉત્તાશ્રીનું પવન એક છનું મિનિટ જોવાનું હોય છે જ્યારે જ્યારે છથી સાડા છ થી રાતના સાડા નવ વાગ્યા સુધી અને હોળીના પવનની અંદર જે આ વર્ષે પણ નૈઋત્યમાં ઈશાન માગે અને પરિસ્થિતિ પૂરનો પવન ગયેલો પવન ગયેલા પછી અનુમાન જ્યારે દસ મિનિટ ઝાડ ઊંચી જવાથી રાજા પ્રજા સુખ શાંતિ સુઈ શકશે નહીં અને વરસાદ સારો થાય એવું પણ મળશે અખાત્રીસ દિવસે છનું મિનિટ જોવાની પદ્ધતિ છે આ વર્ષે દસ મિનિટ નૈઋત્યનું પવન વાયલો અને પશ્ચિમ અને વાયુ વાયુના અને ઉત્તર દેશના પોણ વાવાથી પાછતરા વરસાદ વધારે થશે આ વર્ષે ચોમાસું વહેલું બેસી જાય અને પાછત વરસાદ જે જે છવ્વીસ નવે જે જે હાથ્ય નક્ષત્ર બેસે છે હાથ્યા નક્ષત્રમાં ગાજી સાથે વાવાઝોડા સાથે વરસાદ નોરતાની અંદર વરસાદ છે આ વર્ષે ચાર સ્તંભ આવેલા હોય છે એક ભડલી વાક્યમાં આવે છે ચૈત્ર પડો વૈશાખ પડવો અને જેઠ પેઢો અને અષાઢ પડ્યો આ પેઢવાની જે વૈશાખ મહિના પગલાના દિવસે જે કૃતિકા નક્ષત્ર નથી ભરણી નક્ષત્ર છે આ સ્તંભ નથી એટલે ઘાસચારો ખેડૂત માટે ઘણો બગાડ થશે માટે ખેડૂત માટે મારી ખે વિનંતી છે કે તમે ઘાસચારો પોતાના ઢોર માટે સાચવું જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વરસ નહીં થાય હજી આ જે અગિયાર કૃતિકા નક્ષત્ર બેસેલે આ વર્ષે જે અનુમાન જે અખાતની લાકડી માપદાર અને મારું અનુમાન છે પચાસથી પંચાવન વર્ષ થશે સોળની વરસાદ થશે હજી જો કુતિકાના વરસાદ થાય તો વર્ષ સારું જાય એવું મારું અનુમાન છે કે આખા ચોમાસાના જે વર્ગ લખેલા ગર્ભ લખેલા છે એ ઉપરથી એવું લાગે છે કે આ વર્ષે બહુ જ સારો વરસાદ થશે અને બધી હવામાન શાસ્ત્રના અમેરિકન કયો ઓસ્ટ્રેલિયન એ પણ અર્લીનો જે છે એ હવે ન્યુટ્રલી તરફ જવા માંડ્યો છે અને એ પણ એમ કહે છે કે જૂન મહિનામાં લગભગ એ ન્યુટ્રલ થઈ જશે અને લાલ ઇનો પોઝિટિવ થવાની શરૂઆત થાય જો લાલ ઈનો પોઝિટિવ એટલે દરિયો ઠંડો પડે દરિયાનું પાણી ઠંડુ પડે એની ગરમી ઓછી થાય તો હંમેશા વરસાદ વધારે થાય જાય એ એટલા માટે એ પોઝિટિવ એટલે જુલાઈમાં ઓગસ્ટમાં સપ્ટેમ્બરમાં બહુ સારો વરસાદ થશે અને મારું તો અનુમાન છે કે કદાચ ઓગસ્ટમાં થોડી ઘણી બ્રેક ભલે આવે પણ એલી પણ થશે નદી નાળા છલકાઈ જશે પાણી જમીનની અંદર સારું સંગ્રહ થશે અને લગભગ શિયાળુ ભાગ પણ બહુ સારા પાક છે એટલે આવી રીતે આકાશી ગર્ભ ત્યાર પછી અમે એક ભરું નિરીક્ષણ કે અખાત રીતની અંદર એમ કે છે જૂના પુસ્તકોમાં પણ લખ્યું છે કે વહેલી સવારનો પવન જો પશ્ચિમનો વાયવ્યનો હોય અને પૂર્વ ચાર જતો હોય તો ચોમાસું સારું થાય નૈઋત્યનો હોય તો પણ દક્ષિણ કે અગ્નિ ખૂણાનો પવન હોય તો દુષ્કાળ પડે પણ એવું આ બન્યું નથી ઘણા મારા મિત્રોના પણ ફોન આવ્યા કે પવન બહુ પોઝિટિવ હતો એટલે એમ લાગે છે કે સૌરાષ્ટ્ર આખાની અંદર સારો વરસાદ કારણ કે પશ્ચિમનો પવન વાયવ્યનો પવન ક્યારેક નૈવિત્યની ફણકી આવી છે એટલા માટે એ પણ એમ પોઝિટિવ બતાવે છે બીજું અખાત્રીજને દિવસે બપોરે ગામડાની અંદર પણ એક સાડા ત્રણ ફૂટની લાકડી ખોડી અને એનો પડછાયો કેટલો ઉત્તર બાજુ જાય છે કેટલા ઇંચ જાય છે હાવ ન હોય તો ઓછો વરસાદ જેટલો પડછાયો વધારે તો આ વર્ષે પાંચ ઇંચ જેટલો વરસાયો ઉત્તર બાજુ ગયો છે એટલે પણ એ મને લાગે છે કે સારો વરસાદ થાય ત્રીજી વસ્તુ અખાત્રીજને દિવસે સૂર્ય કઈ જગ્યાએ હાથમે છે એક નિશાન રાખીને એક જગ્યાએ બેસું હું દર વર્ષે એ વાડી ઉપર જાઉં છું અને એક થાંભલો ખોડીને અને આ જગ્યાએ સૂર્યાયત્મો અને એ જ જગ્યાએ હટવાનું નહીં પાછો ચંદ્ર ત્રીજનો કેટલો ઉત્તર બાજુ જાય છે જેટલો ઉત્તર બાજુ વધારે હાથમે એટલો વરસાદ ચાલુ આ વખતે મેં પણ વિડીયો પણ વર્ષા વિજ્ઞાનમાં મૂક્યો છે કે સૂર્ય સૂર્યાયત્માના કરતાં ચંદ્ર ઉત્તર બાજુ ઘણો બધો વધારે હાયતમો છે એટલે પણ વરસાદ સારો થશે આ એ પણ પોઝિટિવ ત્રીજી વસ્તુ કે વનસ્પતિ બધી જે છે એ પોઝિટિવ છે જે વનસ્પતિ આપણે ખેતરમાં વાવી હોય પણ નેચરલી થઈ હોય બોરડી છે એ નેચરલી કુદરતી અને પાણી આપે કુદરતી જ હવામાનથી બોરડીમાં બોર આવે લીંબડા પણ એમ હોય છે ગરમાળા પણ એમ હોય તો આ વખતે બધી વસ્તુ પોઝિટિવ બોરડીમાં પુષ્કળ પ્રમાણમાં બોર હતા લીંબોરીમાં પુષ્કળ પ્રમાણમાં લીંબોડી હતી અને આંબાની અંદર પણ સારામાં સારો ફાલ હતો પણ અલનીનોને કારણે જે ગરમી વસંત ઋતુમાં ગરમીને કારણે હવામાં ભેજ જતોને કારણે આંબામાં નવી કોળ કુંપણ આવી ગઈ એટલે કાચી કેરી બધી પડી ગઈ બાકી કેરી પુષ્કળ હતી એટલે એ પણ પોઝિટિવ કહી શકાય એટલા માટે પણ અમને એમ લાગે છે કે ચોમાસું સારું થશે ઉતારસણીનો પવન બધી ગામડામાં જોતા હોય છે તો આ વસ્તુ લગભગ બધી જગ્યાએ પશ્ચિમથી પૂર્વમાં ઉતારસણીનો પવન જતો હતો એ પણ પોઝિટિવ છે એટલે બધા પાસા ચોમાસાને લગતા મારી ગણતરી એ પોઝિટિવ છે એટલે પણ સારો વરસાદ થાય ઘણી જગ્યાએ ગામડામાં ટીટોળીના ઈંડા પણ જુએ છે કે કેટલા ઈંડા છે તો એ મારી ત્યાં જમીન છે એટલે મેં પણ આ વર્ષે એનો ફોટા પણ પાડ્યા છે કે ચાર ઈંડા હોય એમાં ગામડાની અંદર એવી માન્યતા છે કે એના ખૂત હોય મોઢું જમીનની અંદર હોય એ બધાય મહિના વરસાદ થાય તો ચાર ઈંડામાંથી એક જ ઈંડું છે જ આડું છે અને એટલા માટે એકાદ વાયરું આવે પણ વરસાદ ત્રણ મહિના તો બહુ સારો ચારે ચાર મહિના થાય એવી અનુમાન છે અને આપણે આશા રાખીએ કે સારું ચોમાસું થાય કૃતિકા નક્ષત્ર વરસાદ જાય છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું હોવાની શક્યતા રહે છે દસથી થી ચૌદ ધૂરમાં વરસાદ થવાની શક્યતા રહે છે ચોવીસ મેથી પાંચમું જૂન વચ્ચે રોહી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે જૂન માસના મધ્ય પછી પાંચિવ સાથે વરસાદ થવા ચૂક્યતા છે પણ જુલાઈ ઓગસ્ટમાં રાજ્યના ભાગમાં ઘણો સારો વરસાદ થવાની છે કેટલાક ભાગો પૂર આવવાની શક્યતા રહે છે જે આ ચોમાસું લગભગ કોઈપણ ભાગમાં તો એકસો છ ટકા જેવું થવાની શક્યતા રહે રહી શકે અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે જેવી રીતે જોવા જઈએ તો સામાન્ય રીતે ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસું બેસતું હોય છે કેરળની અંદર પહેલી જૂને ચોમાસું આવી જતું હોય છે અને જે ભારત દેશના દક્ષિણ વિસ્તારથી જે સાઈડના ટાપુઓ છે આંદોબાર નિકોબાર ટાપુ છે આપણો પડોશી દેશ શ્રીલંકા છે લક્ષદ્વીપ ટાપુ છે આ તમામ ટાપુઓ ઉપર છે એ પહેલી જૂન કરતાં પણ વહેલું ચોમાસું આવી જતું હોય છે લગભગ હવે એવો અંદાજ છે કે બાર દિવસની અંદર શ્રીલંકા સહિતના જે આપણે આસપાસના જે ટાપુઓ છે તમામ ટાપુઓ ઉપર બાર દિવસની અંદર હવે ચોમાસું એન્ટર થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે આપણે હિન્દ મહાસાગર છે ઇન્ડિયન ઓશન છે એ ચોમાસા માટે અત્યારે સક્રિય થઈ ચૂક્યો છે અને ચોમાસાને આગળ વધારવા માટે હિંદ મહાસાગરથી લઈ બંગાળની ખાડીથી લઈ અને અરબી સમુદ્ર તમામ જે ભાગો છે તમામ ભાગોનું હવામાન છે એ ફેવરેબલ છે એટલે ધીમે ધીમે હવે આપણે હિંદ મહાસાગર થી ચોમાસું છે આપણે આગળ વધતું જશે બાર દિવસની અંદર ટાપુઓ ઉપર ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને સાયક્લોનો છે એ એના વિશે આપણે આવનારા સમયની અંદર માહિતી આપશું પણ કદાચ આ વર્ષે ચોમાસાની પેટર્ન જે બદલાતી આવે છે જેને કારણે જે નોર્મલ ચોમાસું આપણે પંદર જૂને આવતું હોય છે એ તો આપણે એની આસપાસ આવી જ જશે અને કદાચ એનાથી વહેલું જો પોચી જાય તો પણ કોઈ આશ્ચર્ય ન કરવું જોકે વહેલું અગાઉથી માહિતી આપી દઈશું જાહેરાત કરી દઈશ પણ ચોમાસું છે એકંદર જોવા જઈએ તો નોર્મલ દિવસો કદાચ કરતા કદાચ આ વર્ષે વહેલું થઈ જાય તેવી પણ શક્યતાઓ છે અને કદાચ જો વહેલું થાય તો વધારે વહેલું નહીં હોય ચાર દિવસ કદાચ વહેલું થઈ શકે છે ફાઇનલ આગાહી નથી પણ ચાર દિવસ ચોમાસું છે એ વહેલું થઈ શકે છે એવું મારું વ્યક્તિગત અનુમાન છે કેમ કે હવામાનની અંદર ઘણા બધા બદલાવો છે અત્યારે ઝડપથી આવી રહ્યા છે